रुजा जी, ऑपरेशन जीरो संदेश न्यूज सतत सवार थी चलावतो रह्यो छे, शुं कहेवुं छे आपनुं आ बाबतने लईने? जे रीते पेट्रोल पंप मालिको खुल्लेआम तमने मने आपणने सौने लूंटी रह्या छे। સૌથી પહેલા તો આઈ વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ સંદેશ કે જે લોકો આટલી મહેનત કરીને આપણને સામે લોજિકલી ને પ્રેક્ટિકલી પ્રૂફ સાથે બતાવ્યું છે. ના તો નોર્મલી વોટ્સએપ પર તો ફોટા ઘણા ફરતા હોય છે કે આવી રીતે ચીટિંગ થાય છે ને આવી રીતે ચીટિંગ થાય છે. એટલે સૌથી પહેલા વી વુડ લાઈક ટુ કોંગ્રેચ્યુલેટ ધેમ. હવે એઝ અ આમ આદમી મને સૌથી પહેલા તો એક લાગે છે કે આઈ બીન ચીટેડ, ધોકો થયો છે. અને ધોકો એવી એટલા હદ સુધી કે આજ સુધી આટલા વર્ષોથી, અગર આપણે અત્યારે ઉભા ઉભા વિચારીએ તો આટલા વર્ષોથી આપણે પેટ્રોલ ભરાઈએ છીએ તો આપણા કેટલા ખિસ્સા કતરાયા છે, કેટલા કપાયા છે એ અત્યારે મહેસૂસ થઈ રહ્યું છે અને અફસોસ થઈ રહ્યો છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ ચલો અમે તો ફોર વ્હીલર વાળા કહેવાઈએ, પણ જે બિચારા ટુ વ્હીલર વાળા છે, જે લોકો બિચારા એક એક રૂપિયો જોડી જોડી અને પૈસા ભેગા કરીને પેટ્રોલ ભરાવે છે, કારણ કે પેટ્રોલ ઇઝ અ નેસેસિટી, ઇટ ઇઝ નોટ અ લક્ઝરી, ઇટ ઇઝ અ નેસેસિટી. અને ત્યારે પેટ્રોલ કે ડીઝલ, અને ત્યારે એ લોકોને છેતરા, એ લોકોની મહેનત ની કમાય. અમે બિચારા રોજની પોતાની રોજીરોટી માટે એટલી મહેનત કરતો હોય અને એનામાંથી બી આ ચીટિંગ થાય, તો આઈ વુડ રાધર કોલ ધીઝ અ વ્હાઇટ કોલર ક્રાઇમ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે આપણે આ બધું જોઈ રહ્યા છે ત્યારે મને અત્યારે એક ઘૃણા થઈ રહી છે, ધિક્કાર થઈ રહ્યો છે કે આપણે જે વેટ એન્ડ બેલેન્સનું જે ખાતું છે એ લોકો આટલા હદ સુધી ગીરી ગયા છે કે એ લોકો જે આમ આદમી છે એ લોકોને એક એક રૂપિયામાંથી આવી રીતે ચીટિંગ કરીને આટલા મોટા મોટા, એક સાહેબ કહે છે કે 10 લિટરમાં ઘણી વાર 2.5 લિટર એટલે 25% ઓછું કહેવાય. ઇટ ઇઝ નોટ અ જોક, ઇટ ઇઝ અ વેરી બિગ ક્રાઇમ. અને મને અત્યારે ઉભા ઉભા એવું બી ખ્યાલ ગયું કે આજ સુધી ભલે મેં કન્ઝ્યુમર પ્રોડક્ટમાં જોયું છે કે કોઈક લોકોએ ચેક્સ એન્ડ બેલેન્સીસ એક્ટ વાળાએ પકડી અને સજા થઈ છે, કારણ કે ઇટ ઇઝ અ ક્રિમિનલ એક્ટ, પણ અત્યાર સુધી મેં કોઈ પેટ્રોલ પંપ માં નથી સાંભળ્યું. એટલે આઈ વુડ નાઉ વિશ કે આટલું બધું મોટું કોમન, ના એવું નથી કે આજે જ કોમન ચાલુ છે, આ વર્ષોથી કોમન ચાલે છે. સો આઈ વુડ વિશ કે આ લોકોને, થોડા લોકોને કોઈ પીઆઈએલ કરે અને આ લોકો જેલની પાછળ જાય. અને અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ મારા ખ્યાલ નથી રોકાવો. ને ત્રીજી ઇમ્પોર્ટન્ટ પણ મને આજે બહુ ખરાબ લાગી રહ્યું છે કે જે કંપનીઝ છે, જે ગાડી બનાવતી કંપનીઝ છે, વ્હીલર્સ બનાવતી કંપનીઝ છે, એ લોકો કેમ એવું આમ તો બધી આ ટેકનોલોજી ગાડીમાં છે ને પેલી છે ને બધી મોટી મોટી વાતો કરે છે, પણ એ લોકો એવું કેમ નથી કરી શકતી કે ભાઈ તમારા ટાંકીમાં કેટલું પેટ્રોલ ભરાયું, સાચું આવ્યું, ખોટું આવ્યું, ઓછું આવ્યું, વધારે આવ્યું, એવું કેમ નથી કરી શકતી? એટલે મને એ બી આજે મને કંપનીઝને રિક્વેસ્ટ કર્યું છે, વ્હીકલ કંપનીઝને, કે તમે પ્લીઝ તમે આનું કંઈક સોલ્યુશન કાઢો, કારણ કે આમાં કોઈ મોટી ટેકનોલોજી છે નહીં, કદાચ 100 રૂપિયાની ટેકનોલોજી આમાં લાગશે, પણ એ થઈ શકે છે. ચોક્કસ છે. આ ઉપરાંત લોકો પણ, લોકોમાં સજાગતા એટલી જરૂરી છે. આપણે વાત કરી પીઆઈએલ ની, પરંતુ જયારે પણ લોકો પેટ્રોલ પંપ પર પુરાવા પેટ્રોલ જાય છે ત્યારે એ લોકોને એ ખ્યાલ નથી હોતો કે તમે માપિયા વડે પણ પેટ્રોલ લઈ શકો છો. જયારે ઓપરેશન ઝીરો દર્શાવવામાં આવ્યું છે ત્યારે હાલ તમામ લોકોએ જીદ પકડી છે કે ના, હવે માપિયામાં પેટ્રોલ આપીને જ પેટ્રોલ પંપ ભરવાનું. તમે માપિયામાં કેવી રીતે, જાણે કે અમે ફૂલ ટાંકી ભરાવતો આવીએ, જેમ આખી ટાંકી ભરાવતી હોય એ જ રીત હવે છોડવી પડશે. લીટરમાં પેટ્રોલ પુરાવાનું ચાલુ થશે તો જ પેટ્રોલ પંપ માલિકોની આંખ ઉગડશે. એક નાગરિક તરીકે આપ શું આ રસ્તો અપનાવશો રુઝાનજી? તમારે કીધા પછી સૌથી પહેલા તો અહીંયા આવી તો પહેલા પૂછવા લાગી કે જ્યાં હું પેટ્રોલ ભરાવું છું ભાઈ એનું તમે ટેસ્ટિંગ કર્યું કે નથી કર્યું, એટલે મને ખબર પડે કે કેટલી છેતરાઈ છું. અને બીજી વાત કે તમે અગર માપ્યા છે એક આફ્ટર અ સર્ટન લિમિટ, યુ આર રાઈટ, પણ આફ્ટર અ સર્ટન લિમિટ એવરી ટાઈમ ફટાફટ પેટ્રોલ ભરાવો અને ટાંકી ભર કહી દીધું હોય અને તમે કહો કે માપ્યામાં એક એક લીટર કરીને એક એક નાખીએ, થઈ શકે એવું નથી કે ઇમ્પ્રેક્ટિકલ છે. પણ આ તો પછી આઈ મીન વોટ ઇઝ ધ સેન્સ કે આપણે અગર બધી ચીજમાં આવું કરતા જઈએ, કદાચ બીજો કોઈ હાલના તબક્કે રસ્તો નથી. યુ આર રાઈટ, એ તો તમે 100% સાચા છો. જેમ કે અત્યારે મારે પેટ્રોલ ભરાવું છે તો હું એક માપ્યું ખરીદી લાવીશ અને 5-5 લિટર કે પહેલા 5 લિટર આમાં નાખ પછી પેલામાં નાખું. યસ, દેટ ઇઝ આઈ મીન વી ડોન્ટ હેવ અ ચોઇસ, બટ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મને થાય છે કે આપણી ગવર્મેન્ટ, વાય કાન્ટ અવર ગવર્મેન્ટ, જે આપણા હકનું છે, હું કઈ ભીખ નથી માંગી રહી કે કંઈક બીજું નથી કરી, જે આપણા હકનું છે આપણને મળવું કેમ ના જોઈએ? રુઝાજી, આપણે શું લાગી રહ્યું છે કે આ ધંધો વર્ષોથી ચાલી રહ્યો છે? 110% આ વર્ષોથી, એટલા આઉટ રાધર કોઈ તો વ્હાઈટ કોલર ક્રાઇમ. હું તો એટલા હદ સુધી કહેવા માંગુ છું કે તમે કદાચ એ કાઢ્યું બી હશે કે ઇટ ઇઝ નોટ જસ્ટ કે પેટ્રોલ પંપ ના માલિક સુધી જ, મારા ખ્યાલે તો એનાથી ઉપરથી બી આ ચાલે છે. જ્યાં સુધી હપ્તા પહોંચ્યા હશે આ વાતને તમે કેટલી માની રહ્યા છો? 100% હું તો 110% માની રહી છું. હું તો કહું છું કે આ ચાલી જ રહ્યું છે અને આપણને અમારા જેવા સિટીઝનોને ખબર નથી, એટલે ખબર બી હોય તો અમે શું કરી શકીએ? ચલો માની લો કે આજે મને ખબર પડી કે આ પેટ્રોલ પંપ માં આને ચોરી કરી, હું એ પેટ્રોલ પંપ પહીને બીજા પેટ્રોલ પંપ પહીશ, ને જે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ તો દેખાઈ રહ્યું છે કે બધા પેટ્રોલ પંપ, પ્રેક્ટિકલી બધા પેટ્રોલ પંપ માં આવું થાય છે. હવે માની લો કે એક પેટ્રોલ પંપ સારું છે જે મારા ઘરથી 10 કિલોમીટર દૂર છે, તો કે ત્યાં જઈને તે વિટમ ભરી. ચોક્કસ એ વાત